નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જે ડબલ ઈની તૈયારી માટે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે જે ડબલ ઈ રસાયણ વિજ્ઞાન એકમ સત્તર સવર્ગ સંયોજનોની અગત્યની સમજૂતી હું મારું નામ બી આર પટેલ હું એક રિટાયર્ડ શિક્ષક છું તો આજે સ વર્ગ સંયોજનોમાં કેટલાક અગત્યના ટોપિકના એમસીક્યુની આપણે ચર્ચા કરીશું આજે આ પ્રકરણનો બીજો ભાગ છે એટલે કે બીજું લેક્ચર છે ગયા લેક્ચરમાં આપણે વર્ણનો સિદ્ધાંત પછી સવર્ગ સંયોજનોના કેટલાક પાયાના ખ્યાલો હોય એના ઉપરથી અગત્યના એમસીક્યુની ચર્ચા કરેલી તો આજે આપણે ચુંબકીય ચાક માત્રાનો જે ટોપિક છે એના ઉપરથી એમસીક્યુની શરૂઆત કરીશું તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શરૂઆત કરીએ તો આજે સૌ પ્રથમ આ જે એમસીક્યુ છે કે કયા સંયોજનોની કયા સંયોજનની ચુંબકીય ચાક માત્રાનું પ્રાયોગિક મૂલ્ય સૌથી ઓછું છે એટલે આપેલ આ ચાર વિકલ્પમાંથી કયા સંયોજનની ચુંબકીય ચાક માત્રાનું પ્રાયોગિક મૂલ્ય સૌથી ઓછું હશે એ આપણે અહીંયા આગળ નક્કી કરવાનું છે તો જો એની સમજૂતી હવે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલું જે સંયોજન છે કે થ્રી એફિશિયન સિક્સ તો આપણે એમાં સહેલાઈથી કહી શકીએ કે એફીનું ઓક્સિડેશન આંક પ્લસ થ્રી છે આપણે સાયનાઇડ લિગેન જાણીએ છીએ કે સાયનાઇડ લિગેન તો એ માઇનસ વન વીજભાર ધરાવે છે એટલે અહીંયા છ લિગેન્ડ હોવાથી આ માઇનસ સિક્સ થશે અને એના ઉપરથી આપણને ખબર પડી જાય કે એપીનો ઓક્સિડેશન આંક કેટલો કેમ કે અહીંયા આગળ ધન ધનઆયન પોટેશિયમ છે અને પોટેશિયમનો ઓક્સિડેશન આંખ પ્લસ વન હોય છે પણ એની સંખ્યા ત્રણ છે એટલે આના ઉપરથી આપણે અહીંયા આગળ સહેલાઈથી નક્કી કરીએ છીએ કે આયનનો ઓક્સિડેશન આંખ પ્લસ થ્રી છે હવે આયન પ્લસ થ્રી ની ઇલેક્ટ્રોન રચના કહીએ તો આર્ગોન કોર થ્રીડી ફાઇવ છે એટલે આ જે થ્રીડી કક્ષક છે તો એ થ્રીડી કક્ષકની અંદર પાંચ અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેલા છે એ આપણે અહીંયા આગળ જોઈ શકીએ છે આ પાંચ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે જ્યારે આ ફોર કક્ષક અને ફોર કક્ષક આ બંને કક્ષકો ખાલી છે આ બીજી ફોર કક્ષક છે એ પણ અહીંયા આગળ ખાલી છે હવે અહીંયા સી એન માઇનસ આ એક પ્રબળ લિગેન છે અને આપણે હવે સંયોજકતા બંધનવાદ મુજબ જાણીએ છીએ કે આ પ્રબળ લિગેન હોવાથી આ ડી કક્ષકના પાંચ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થવાથી બે ઇલેક્ટ્રોન યુગ્મો આ બે થ્રીડી કક્ષકમાં ગોઠવાશે અને એક અયુગમિત ઇલેક્ટ્રોન અહીંયા આગળ વધશે તો ખાલી થયેલી બે થ્રીડી એક ફોર એસ અને આ ત્રણ ફોર પી એ સમિશ્ર થઈ અહીંયા આગળ ડી ટુ એસપી થ્રી સંકરણ કરે જેમાં આ છ પ્રબલ ઇગેન સીએન માઇનસના ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવાશે અને સ વર્ગ સંયોજક બંધ બનશે તો હવે આપણે અહીંયા ઇલેક્ટ્રોનનામાં જોઈ શકીએ છીએ કે આ એક ઇલેક્ટ્રોન માત્ર અયુગ્મિત છે એટલે આપણે કહીએ કે એન બરાબર એક એટલે એની ચુંબકીય ચાક માત્ર એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોવાથી એક પોઈન્ટ તોતેર બોર મેગ્નેટન હોય છે એટલે આપણે જેમ એન ઓછો એમ ચુંબકીય ચાક માત્રા ઓછી અને જેમ એન વધતો જશે એમ ચુંબકીય ચાક માત્રા વધતી જશે અને એન એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે અહીંયા આગળ સી એન સિક્સ થ્રી માઇનસમાં એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી એની ચુંબકીય ચાકમાત્રાનું પ્રાયોગિક મૂલ્ય એક પોઈન્ટ તોતેર બોર મેગ્નેટોન પછી નિકલ્પ બીનું આ સંયોજન એફી એચ ટુ સિક્સ તો એમાં પણ એફીનો ઓક્સિડેશન આંખ કેટલો છે પ્લસ થ્રી જ છે એફીનું ઓક્સિડેશન આ પ્લસ થ્રી છે તો એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો આ પહેલાં અને બીજા સંયોજનમાં ફેર કોસેનો છે લિગેનની પ્રબળતાનો સીએન માઇનસ પ્રબળ લિગેન છે જ્યારે આ એચ ટુઓ નિર્બળ લિગેન હોવાથી આ થ્રીડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થઈ શકશે નહીં એટલે થ્રીડી કક્ષક સંકળમાં ભાગ નહીં લે પણ બારની ફોર ડી કક્ષક સંકરણમાં ભાગ લેશે એટલે એક એસ ત્રણ ફોરપી અને આ બે ફોર ડી થઈને એસપી ડી ટુ સંકરણ કરે જ્યારે ડી કક્ષકના આ જે પાંચ ઇલેક્ટ્રોન છે એ અયુગ્મિત રહેશે એટલે આનો એન બરાબર પાંચ થશે એટલે એની ચુંબકીય ચાક માત્રાનું જે સૈદ્ધાંતિક મૂલ્ય કહીએ છીએ એ પાંચ પોઈન્ટ બાણું બોર મેગ્નેટોન થશે પછી વિકલ્પ સીમાં જે આપેલું સંકીર્ણ છે એનએ ટુ એનઆઈસીએલ ફોર તો અહીંયા પણ સીએલ એ નિર્બલ ઇગેન છે એનઆઈ ટુ પ્લસ કે જે અહીંયા આગળ નિકલનું ઓક્સિડેશન આ પ્લસ ટુ છે તો એનઆઈ ટુ પ્લસની ઇલેક્ટ્રોનને આપણે જોઈએ તો થ્રીડી એઈટ ફોર એસ ઝીરો થશે એટલે થ્રી કક્ષકના જે આઠ ઇલેક્ટ્રોન છે એમાંથી ત્રણ ઇલેક્ટ્રોન યુગ્મો ત્રણ થ્રીડીમાં ભરાય અને બે થ્રી કક્ષકમાં એક એક અયગમિત ઇલેક્ટ્રોન છે સી એલ માઇનસ નિર્બલિગેન છે એટલે થ્રીડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થતી નથી એટલે કે ઇલેક્ટ્રોનનું યુગ્મન નહીં થાય એટલે આ બે ઇલેક્ટ્રોન અયુગમિત જ રહેશે એટલે અહીંયા એસપી થ્રી સંકરણ થાય છે પણ અહીંયા અયુગમિત ઇલેક્ટ્રોન કેટલા આવ્યા બે એટલે એની ચુંબકીય ચાક માત્રા એ આ બે અયુગ્મિત ઇલેક્ટ્રોન ઉપરથી કહીએ તો બે પોઈન્ટ ત્યાંસી બોર મેગ્નેટોન જેટલી થશે પછી ત્રીજું સંયોજન છે જે સી ઓ ફોર આ ત્રીજું સંયોજન જે કહીએ અહીં આગળ તો કે સીઓ સીએલ ફોર ચોથું સંયોજન તો એમાં કોબાલટનું ઓક્સિડેશન આ પ્લસ ટુ છે કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક સત્યાવીસ અને સી ટુ પ્લસ તો એની ઇલેક્ટ્રોન ના જોઈએ તો થ્રીડીમાં સાત ઇલેક્ટ્રોન એટલે થ્રીડી સેવન ફોર એસ ઝીરો થાય અહીંયા પણ સી માઇનસ એ નિર્બળ લિગેન્ડ હોવાથી આ નિર્બળ લિગેન્ડ હોવાથી થ્રીડી કક્ષકમાં ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી થતી નથી એટલે અહીંયા પણ એસપી થ્રી સંકરણ છે પણ અહીંયા થ્રીડી કક્ષકમાં ત્રણ યુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે એન બરાબર ત્રણ થશે એટલે આમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપરથી આપણે ચુંબકીય ચાક માત્રા કોની વધારે કોની ઓછી કહીએ તો સૌથી ઓછી કોની આવશે આ કે થ્રી એફિશિયન્સિક્સ કે જેમાં એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન એનઆઈસીએલ ફોર ટુ માઇનસ આઈ બે યુગમિત ઇલેક્ટ્રોન છે સી ઓસીએલ ફોર ટુ માઇનસમાં ત્રણ યુગમિત ઇલેક્ટ્રોન અને એપીએચ ટુ સિક્સ થ્રી પ્લસમાં પાંચ અયુગમિત ઇલેક્ટ્રોન એટલે આમ સૌથી ઓછી ચુંબકીય ચાકમાત્રાવાળું સંયોજન એ આપણું વિકલ્પ એમાં આપેલું જે સંયોજન છે એ થાય છે આ કે થ્રી એફીસીએન સિક્સ હવે આ ચુંબકીય ચાકમાત્રા ઉપરથી આમાંથી એવો પણ એમસીક્યુ પૂછી શકે કે જો આ ચાર સંયોજનોને ચુંબકીય ચાક માત્રાના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો એ ક્રમ કયો થાય તો આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપરથી આ સહેલાઈથી ગોઠવી શકીએ આ પહેલું જે સંકિર્ણાયેન એમાં એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન આ બીજું એમાં બે અયુગ્મિત ઇલેક્ટ્રોન આ ત્રીજું એમાં ત્રણ યુગ્મિત ઇલેક્ટ્રોન અને આ ચોથું એમાં પાંચ અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે ચુંબકીય ચાક માત્રાનો ચડતો ક્રમ પણ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રમાણે વધતો ક્રમ થશે તો આ રીતનો પણ એમસીક્યુ પૂછે આમાં સૌથી વધુ કોની ચુંબકીય ચાક માત્રા એ પણ પૂછી શકે તો એફી એચ ટુ સિક્સ થ્રી પ્લસ એટલે આમ ચુંબકીય ચાક ઉપરથી આવા જુદા જુદા એમસીક્યુ પૂછી શકે હવે ચુંબકીય ચાક માત્રા ઉપરથી આ બીજો એક એમસીક્યુ લઈએ એટલે અહીં આગળ આપેલ એમસીક્યુ ની આ પ્રમાણેની રકમ છે સંકીર્ણ આયનો પી એટલે એફ સિક્સ થ્રી માઇનસ ક્યુ વી એચ ટુ ઓ સિક્સ ટુ પ્લસ અને આર એફી એચ ટુ સિક્સ ટુ પ્લસ ને તેમની ફક્ત ધરાભ્રમણ આધારિત ચુંબકીય ચાક માત્રાને આધારે ગોઠવવામાં આવે તો કયો ક્રમ સાચો છે એટલે આ ત્રણ સંયોજનોને ચુંબકીય ચાક માત્રાના ચઢતા ક્રમમાં ગોઠવવાના છે તો આપણે એ જ રીતે આ ત્રણેયમાં અયુગમિત ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈશું પહેલી વાત કે ત્રણે ત્રણ સંકીર્ણમાં જે આપેલા લિગેન છે એ નિર્બળ છે પહેલામાં એફ માઇનસ બીજામાં તટસ્થ લિગેન્ડ એચ અને ચોથામાં પણ આ ત્રીજામાં પણ તટસ્થ લિગેન એચ છે એટલે આમ ત્રણેય સંકીર્ણમાં લિગેન નિર્બળ છે એટલે ધાતુઆયનની ડી કક્ષકોમાં જે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે એ ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી આ ત્રણેય સંકીર્ણમાં નહીં થાય એટલે ટૂંકમાં મુક્ત ધાતુ ધાતુઆયનમાં જેટલા અયુગમિત ઇલેક્ટ્રોન હશે એટલા જ આ સંકીર્ણ સર્જનમાં હશે એટલે અહીંયા માત્ર આપણે મુક્ત ધાતુ ધાતુઆયનના અયુગમિત ઇલેક્ટ્રોન જ જોવાના રહેશે તો એફ થ્રી પ્લસ આપણે જોઈએ મુજબ એની અંદર પાંચ અયુગમિત ઇલેક્ટ્રોન છે બરાબર પછી અહીંયા વી એચ ટુ સિક્સમાં વીનો ઓક્સિડેશન આ કેટલો છે પ્લસ ટુ કેમ કે આ તટસ્લીગેન એટલે સંકીર્ણનો વીજભાર ધાતુ આયનનો ઓક્સિડેશન આંક વેનેડિયમનો પરમાણુ ક્રમાંક ત્રેવીસ છે એટલે એમાં ત્રણ ઇલેક્ટ્રોન થ્રીડીમાં છે જ્યારે બે ઇલેક્ટ્રોન ફોર એસના નીકળી ગયા હોય તો આ ત્રણ અયુગમિત ઇલેક્ટ્રોન એમાં થશે એટલે એન બરાબર ત્રણ પછી આ ત્રીજું સંકીર્ણ જે છે એફીનું તો એફી એચ ટુ સિક્સ ટુ પ્લસ હતું તો એમાં પણ એફીની ઓક્સિડેશન અવસ્થા પ્લસ ટુ છે એટલે અહીંયા થ્રીડીમાં કેટલા ઇલેક્ટ્રોન છ ઇલેક્ટ્રોન છે એટલે એક ઇલેક્ટ્રોન યુગમાં એક થ્રીમાં ગોઠવાયેલું હોય છે જ્યારે બાકીના આ ચાર અયુમિત ઇલેક્ટ્રોન છે એટલે કે એન બરાબર ચાર તો હવે એને ચુંબકીય ચાકમાત્રાના ચડતા ક્રમમાં ગોઠવીએ એટલે કે એનની કિંમતને આધારે ચડતા ક્રમમાં ગોઠવાના તો શું સૌથી પહેલાં ત્રણ પછી ચાર પછી પાંચ એટલે કે સૌથી ઓછી ચુંબકીય ચાક માત્રા ક્યુની એના પછી વધારે આરની અને એના પછી વધારે પીની એટલે ક્યુ એટલે સૌથી ક્યુ એ આપણો વધતો ક્રમ થશે એટલે કે આપણો જવાબ આવશે વિકલ્પ બી હવે આપણે સમઘટકતા ઉપર આધારિત સમઘટકતા એક અગત્યનો ટોપિક છે તો એના આધારિત આપણે અહીંયા આગળ એમસીક્યુની ચર્ચા કરીશું તો એ બરાબર ખાસ ધ્યાનથી જોજો સંકીર્ણ સંયોજનમાં મુખ્યત્વે બે પ્રકારની સમગટકતા છે એક બંધારણીય સમઘટકતા અને બીજી વિન્યાસ સંગઠકતા છે વિન્યાસમાં પાછી ભૌમિતિક અને અવકાશીય સમઘટકતા આવે છે જે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો માટે હોય છે હવે અહીંયા આગળ બંધારણીય સમઘટકતા ઉપરથી આ એક ટોપિક પૂછેલો છે અને ભૌમિતિક સમઘટકતા ટૂંકમાં સમઘટકતાના બધા પ્રકારનો અહીંયા સમાવેશ કરેલો છે આપેલમાંથી કઈ જોડના સંકીર્ણ સંયોજનો અથવા એક જ પ્રકારની સમઘટકતા ઉદભવે છે ટૂંકમાં ચાર જોડ આપેલી છે એમાંથી કયા નંબરમાં આપેલા બંને સંકીર્ણ એક જ પ્રકારની સમઘટકતા દર્શાવી શકે છે એ આપણે નક્કી કરવાનું છે તો અહીં આગળ પહેલી જે જોડ આપી છે એમાં જોઈએ તો એમાં સી એન એચ થ્રી ફાઈવ સીએલ હવે અહીંયા આગળ પાંચ એક જ પ્રકારના લિગેન્ડ છે અને એક જ સીએલ અલગ લિગેન્ડ છે અને આની ભૌમિતિક રચના અષ્ટફલકીય છે એટલે આપણે સહેલાઈથી કહી શકીએ કે આમાં સમઘટકતા ના ઉદ્ભવે જ્યારે એની જોડનું બીજું સંયોજન છે સીઆર એનએચ થ્રી ફોર સી ટુ તો અહીંયા આગળ આ એમ એ ફોર બી ટુ પ્રકારનું સંકિર્ણ થયું સી એન એ થ્રી ફોર સીએલ ટુ અને ઋણ એન સીએલ તો અહીંયા બે સી આ જે લિગેન છે એની ગોઠવણી પરથી બે ભૌમિતિક સંગઠકો સીસ અને ટ્રાન્સ મળે બે સીએલ પાસ પાસે હોય એટલે કે નાઇન્ટી ડિગ્રીએ હોય તો સીસ અને બે સી એલ સામ સામેના સ્થાનમાં હોય એટલે કે એકસો એંસી ડિગ્રીએ હોય તો ટ્રાન્સ એટલે આમ આ જોડમાં એકમાં સમઘટકતા જ નથી જ્યારે એકમાં ભૌમિતિક સમઘટકતા છે એમાં સીસ ટ્રાન્સ સમઘટકો છે તો પહેલી જોડમાં બંનેમાં સમાન ન આવે બીજી જોડના સંયોજનો જોઈએ તેમાં પહેલું સંયોજન સીઓ એનએચ થ્રી ફોર સીએલ ટુ તો આ પણ એમ એ ફોર બી ટુ પ્રકારનું તો આમાં આપણે આગળ જોઈએ આમાં સીસ અને ટ્રાન્સ સમઘટકો મળશે બીજું સંયોજન પીટી એન એનએચ થ્રી ટ્વાઇસ એચ ટુ ઓ સીએલ તો આ એમ ફોર પ્રકારનું સંકીર્ણ છે એમ એ ટુ બી એમ એ ટુ બી સી પ્રકાર કહેવાય અહીંયા પ્લેટિનમનો સવર્ગાંક ચાર છે એટલે એ મુજબ અહીંયા આગળ આની ભૌમિતિક રચના સમતલિય સમચોરસ છે એટલે અહીંયા આગળ બે એનએચ થ્રી જો પાસ પાસે હશે તો એ સીસ પણ જો બે એનએચ થ્રી સામસામે એકસો એસી ડિગ્રી હશે તો એ ટ્રાન્સ એટલે આમાં બંનેમાં સીસ અને ટ્રાન્સ સમઘટકો મળશે મતલબ આ જે બીજી જોડ છે એમાં આપેલા બંને સંકીર્ણમાં એક જ પ્રકારની સમઘટકતા જોવા મળે છે ત્રીજી જોડ જોઈએ તો સીઓ બી થ્રી સીએલ ટુ માઇનસ આમાં પણ સગાક ચાર છે એટલે આની ભૌમિતિક રચના ગમે તે હોય સમતલ્ય સમચોરસ હોય કે સમચતુષ્ફ હોય પણ આમાં સમઘટકતા ના ઉદ્ભવે બીજું સંયોજન કહીએ તો પી ટી ટુ સીએલ ટુ તો આની ભૌમિતિક રચના સમતલ્ય સમચોરસ એટલે જો બે સમાન લિગેન પાસ પાસેના સ્થાનમાં નેવ ડિગ્રી હશે તો સીસ સમઘટક અને સામસામેના સ્થાનમાં એકસો એંશી ડિગ્રી હશે તો ટ્રાન્સ સમઘટક મળશે મતલબ આમાં સીસ અને ટ્રાન્સ ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે એ ટૂંકમાં બંને સંયોજનમાં સમાન પ્રકારની સમઘટકતા અહીંયા આગળ જોવા મળતી નથી હવે ચોથી જોડ જોઈએ તો ચોથી જોડમાં આપેલા સંયોજનોમાં સીઆર આર એને થ્રી થ્રાઇસ એનો થ્રી સીએલ તો અહીંયા આગળ જોઈએ તો આ જે લીગેન એનો થ્રી છે અને સંકીર્ણ સાથે જોડાયેલો ઋણ આયન આ બેની બદલી કરીએ તો આપણને આયનીય સમઘટકતા જોવા મળે એટલે એનો થ્રીને બહાર લઈ જઈએ અને સીએલની અંદર લઈ જઈએ તો એ એનો આયનીય સમઘટક થશે એટલે પહેલાં સંકીર્ણમાં આયનીય સંગટકતા જોવા મળે છે બીજું સમઘટક આ બીજું સંકીર્ણ સંયોજન જોઈએ સીઆરએનએ થ્રી ત્રાઇસ સીએલ બીઆર તો આમાં પણ સવર્ગાંક ચાર છે અહીંયા પણ સીએલ જે લિગેન્ડ છે અને સંકીર્ણ સાથે જોડાયેલો ઋણાયન બીઆર માઇનસ છે તો આ બીઆર માઇનસને આપણે લિગેન્ડ તરીકે સી સાથે જોડી દઈએ અને સીએલને ઋણાયન તરીકે બહાર લઈએ તો આ પણ એનું એક આયનીય સંગઠક મળે એટલે આમ બંનેમાં આયનીય સંગઠકો મળે છે એટલે આમાં આયનીય સંગઠકતા છે એટલે પહેલું અને ચોથી પહેલી અને ચોથી જે છે એમાં સમાન પ્રકારની સમઘટકતા જોવા મળે છે એટલે આપણો અહીંયા આગળ જવાબ તો હશે આ બીજી અને ચોથી તો બીજી અને ચોથી તો એ વિકલ્પ ડી છે અહીંયા આગળ એટલે આ એમસીક્યુ નો જવાબ થશે તો અહીંયા આગળ ડી હવે સમઘટકતા ઉપરથી આ બીજો એક પ્રશ્ન આપેલમાંથી કયું સંયોજન ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે હવે આપણે ભૌમિતિક સમઘટકતા ક્યારે દર્શાવે ક્યારે ના દર્શાવે એ બરાબર જાણીએ છીએ પહેલું સંયોજન કે ટુ એનઆઈ સીએલ સિક્સ આમાં એક જ પ્રકારના ત્રણ લિગેન્ડ છે અને એક જ લિગેન્ડ અલગ છે એટલે આમાં કોઈ ભૌમિતિક સમઘટકતા ઉદભવશે નહીં બીજું કહીએ સી ઓ સીએલ ટુ ઇએન ટ્વાઇસ અને ઋણ આયન એનોત્રી ઈ ઇથેન વન ટુ ડાયમાયન આ દ્વિદંતીય લિગેન છે અને સીએલ એક દંતીય છે એટલે ઇએનની સંખ્યા બે સીએલની સંખ્યા બે એટલે કોબાલ્ટ આયનનો ઓક્સિડેશન આ આ કોબાલ્ટ આયનનો સવર્ગ આંખ એ છ થશે એટલે અહીંયા આની ભૌમિતિક રચના અષ્ટફલકીય છે એટલે અહીંયા બે સીએલ જે એક દંતીય લિગેન છે એ પાસ પાસેના સ્થાનમાં છે કે સામસામેના સ્થાનમાં છે એના આધારે અહીંયા આગળ સીસ અને ટ્રાન્સ સમઘટકો આપણે એના દર્શાવી શકીએ છીએ મતલબ સંયોજન બી તો એ ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે સી કહીએ તો એને ટુ એમ એન સી એન ફોર ચાર એન એક દંતીય એલિગેન્ટ છે જ્યારે એક ઈ એન દ્વિદંકીય એટલે અહીંયા પણ એમએનનો સ્વર્ગાંક છ છે એટલે એની ભૌમિતિક રચના અષ્ટફલકીય પણ અહીંયા પણ કોઈ પણ સંઘટકતા જોવા મળશે નહીં અને આપેલ ત્રણેય સંયોજનો તો અહીંયા માત્ર આ બી વિકલ્પનું જે સંકીર્ણ સંયોજન છે એ આ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે એટલે આપણો જવાબ થશે વિકલ્પ બી હવે આવા કેટલાક સામાન્ય પ્રશ્નો આપેલમાંથી કયા સંયોજનમાં પ્રકાશ સંઘટકતા ઉદભવે છે પ્રકાશ સંગટકો એમાં જ ઉદભવે કે જેમાં સમિતિય તલ હોય અથવા સમિતિય અક્ષ હોય અથવા સમિતિય બિંદુ એટલે કે સંકીર્ણ સંયોજન અને એનું પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત ન થઈ શકે એવા જ સંકીર્ણ સંયોજનો એ પ્રકાશ પ્રકાશમઘટકતા દર્શાવે છે તો હવે અહીંયા આપેલા ચાર સંયોજનો જોઈએ તેમાંથી કયું પ્રકાશ પ્રકાશમઘટકતા દર્શાવશે એ રજૂ કરીએ એટલે ત્રણ જ સંયોજન આપ્યા ચોથામાં ચોથો વિકલ્પ એવો કયો છે કે આપેલ ત્રણેય સંયોજનોમાં હવે પહેલું સંયોજન કી ટુ એનઆઈએક્સ ટ્વાઇસ આમાં એક જ પ્રકારના બે દ્વિદં દંતીએલિગેન છે ઓક્ઝેલેટો એટલે અહીંયા આગળ પ્રકાશ પ્રકાશમઘટકતા ઉદભવશે નહીં કેમ કે આ સમિતિ તલ ધરાવે છે બીજા વિકલ્પમાં સી ઓ સીએલ ટુ ઇએન ટ્વાઇસ એન ઓ થ્રી તો આમાં કોબાલટનો ઓક્સિ સવર્ગાંક છ છે ને એની ભૌમિતિક રચના અષ્ટફલકી આગળ આપણે જોઈએ જ પ્રમાણે એટલે આનો જે શીશ સંગટક છે જે સીએલ પાસ પાસેના સ્થાનમાં હોય નેવું ડિગ્રીએ તો એ એ જે સમઘટક છે શીશ એનું પ્રતિબિંબ એ આના ઉપર અધ્યારોપિત નહીં થાય એ સમિતિ તલ ધરાવે છે એટલે આ વિકલ્પ બીમાં આપેલું સંકીર્ણ સંયોજન એ પ્રકાશ સમઘટકતા દર્શાવે છે એટલે આપણો જવાબ બી થશે આ વિકલ્પ સી ચકાસીએ એન એ ટુ એમ એન ઇ એન સી એન ફોર તો આમાં પણ એક જ દ્વિદંતીય લિગેન્ટ છે અને બાકીના ચાર સમાન એક દંતીય લિગેન્ટ છે એટલે આ સમિતિ તલ ધરાવે છે આનું પ્રતિબિંબ એના ઉપર અધ્યારોપિત થઈ જાય છે એટલે આ પ્રકાશ સંગઠકતા નહીં દર્શાવે એટલે આપેલ ત્રણેય સંયોજનો જવાબ તો જ ના શકે કેમ કે એ એને સીમાં આપેલા સંકીર્ણ સંયોજનો પ્રકાશ સંગઠકતા નથી દર્શાવતા એટલે આપણો જવાબ થશે વિકલ્પ બી અવે સમતલ્ય સમચોરસ ભૌમિતિક રચના ધરાવતા સંકીર્ણ ઉપરથી આ એક एमसीक्यू કે ધાતુ આયન CO3+ સાથે ચાર એક દંતીય લિગેન્ડ F- Cl- Br- અને I- જોડાઈને સમતલ્ય સમચોરસ ભૌમિતિક રચના ધરાવતો સંકીર્ણ આયન બનાવે તો તેના કેટલાક ભૌમિતિક સમઘટકો શક્ય બને એટલે અહીંયા આગળ સમતલીય સમચોરસ રચના ધાતુઆ એનો સ્વર્ગ આંક એમાં ચાર હોય છે અને એમાં એ ચાર એક દંતીય લિગેન્ડ અલગ અલગ જોડાયેલા છે તો એના કેટલા ભૌમિતિક ઘટકો શક્ય બને તો હવે આપણે કઈ રીતે એમાં નક્કી કરાય કે દાખલા તરીકે આપણે આ ચારમાંથી એક લિગેન્ડ પસંદ કરીએ એફ માઇનસ તો હવે એફ માઇનસની સામે જેમ કે આ એફ માઇનસ અને આ એની સામેનું સ્થાન તો હવે એફ માઇનસની સામેના સ્થાનમાં બાકીના ત્રણ જે લિગેન્ડ છે આ બાકીના ત્રણ વારાફરતી વારા ફરતી વાળા ગોઠવી શકીએ જેમ કે પહેલામાં સીએલ બીજામાં જોઈએ તો બીઆર અને ત્રીજામાં જોઈએ તો આઈ તો આ ત્રણે ત્રણની ગોઠવણી જુદી જુદી થશે એટલે આમ ત્રણ આવા ભૌમિતિક સમઘટકો શક્ય બને અહીંયા સીએલ સામે મૂક્યો તો બીઆર અને આઈ માઇનસ એ પાછા સામસામે આવી જશે અહીંયા એફની સામે બીઆર મૂકી દીધું તો સીએલ અને આઈ એ સામસામે આવી જશે અહીંયા એફની સામે આઈ મૂકી દીધું તો સીએલ અને બીઆર એ સામ સામે આવી જશે એટલે આના ત્રણ ભૌમિતિક્ષમ ઘટકો શક્ય બને છે હવે આપણે સમઘટકોના ક્વેશનમાં થોડાક વધુ અગત્યના એમસીક્યુ જોઈએ હવે આ થોડાક બરાબર ધ્યાનપૂર્વક સમજવા જેવા એમસીક્યુ થશે સમઘટકતામાં તો આ બરાબર ધ્યાનથી હવે સમજો ધાતુઆયન એફી ટુ પ્લસ સાથે પાંચ એક દંતીય લિગેન્ડ પાંચ એક દંતીય લિગેન્ડ એફ માઇનસ સીએલ માઇનસ બી માઇનસ આઈ માઇનસ અને ઓ માઇનસ અલગ અલગ છે એટલે અગત્યની વાત એ કે આ લિગેન કયા એ નહીં પણ પાંચ અલગ અલગ લિગેન્ડ જોડાઈને નિયમિત ત્રિકોણીય દ્વિ પિરામિડલ ભૌમિતિક રચના ધરાવતો સંકીર્ણાયન બનાવે તો તેના કેટલા વિન્યાસ સમઘટકો શક્ય બને એટલે કે ભૌમિતિક અને અવકા અવકાશીય સમઘટકો સહિત આવા કેટલા વિન્યાસ વિન્યાસમઘટકો મળે એ આપણે અહીંયા આગળ નક્કી કરવાનું છે હવે એ કઈ રીતે નક્કી કરી શકાય પાંચ અલગ અલગ અહીં આગળ આપણને લિગેન્ડ આપેલા છે તો અહીંયા આગળ આ જે બે સામસામેના સ્થાન છે એ સામ સામેના સ્થાનમાં આપણે એક જોડ નક્કી કરીએ તો પાંચમાંથી કોઈ પણ બે લિગેન્ડ નક્કી કરવાના પ્રકાર કેટલા થાય તો આ ગાણિતિક રીતે પાંચ ગુણ્યા ચાર ભાગ્યા બે એટલે કે દસ થાય આ જવાબ દસ એટલે પાંચ લિગેનમાંથી સામ સામેની જોડમાં અહીંયા આગળ જેમ કે અહીંયા આગળ આપણે એફ માઇનસ મૂકી દઈએ અને અહીંયા આગળ આપણે આ સીએલ માઇનસ મૂકી દઈએ તો આ એક જોડ થઈ તો આવી પાંચ જોડ આપણે જુદી જુદી કેટલી નક્કી કરી શકીએ છીએ દસ એટલે અહીંયા આગળ આ એફ હોય તો એફની સામે અહીં આગળ સામેના સ્થાનમાં મૂકવા માટે આપણી પાસે બીજા કયા કયા લિગેન્ડ છે તો એક સીએલ એટલે કે અહીંયા લિગેન્ડ એફ માઇનસ સીએલ માઇનસ તો આપણે સીએલને અહીંયા મૂક્યો સીએલની જગ્યાએ જો સીએલ અહીંયા આગળ મૂક્યો હોય તો બાકીના ત્રણ લિગેન્ટ આ સમતલ્ય ત્રિકોણ રત્નમાં ગોઠવા પડશે હવે સી એલની જગ્યાએ આપણે ત્યાં આગળ બી માઇનસ મૂકી શકીએ તો આ સામ સામેની એક બીજી જોડ એફ અને બી આર બી આરની જગ્યાએ આપણે આઈ માઇનસ મૂકી દઈએ તો આ સામ સામેના સ્થાન માટેની એક ત્રીજી જોડ પછી એફ આ આઈ માઇનસની જગ્યાએ આપણે ઓ ટુ માઇનસ મૂકી દઈએ તો આ એક ચોથી જોડ થશે એટલે આમ જો એફ હોય તો એની સામે સામ સામેની જોડ બનાવવા માટે આપણી પાસે આ ચાર શક્યતાઓ થશે હવે માની લો કે આપણે અહીંયા આગળ સીએલની ગેન લઈ લઈએ એક સામ સામેની જોડમાં તો આ સીએલ લીધો તો હવે સીએલની સામે એપ તો નામ મૂકાય આવી ગયું તો હવે આ બાકીના ત્રણ જે રહ્યા બીઆર માઇનસ આઈ માઇનસ અને ઓ ટુ માઇનસ એ ત્રણમાંથી એક મૂકી શકાય એટલે અહીંયા આગળ સામ સામેની જોડ માટેના પ્રકાર થશે ત્રણ હવે માની લો કે આપણે આ સામ સામેની જોડમાંથી એક લઈ લઈએ બીજું આઈ માઇનસ આ બીઆર માઇનસ લઈ લઈએ તો બીઆર માઇનસની સામે અહીંયા આગળ એટલે અહીંયા ઉપર એક બીઆર માઇનસને નીચે કયું મૂકી શકાય તો બીઆર માઇનસ લઈએ તો સીએલ માઇનસ અને એફ માઇનસ ના લેવાય તો બાકીના જ્યાં કહેલા બે તો આમાં બે સામ સામેની જોડ માટે અહીંયા બે પ્રકાર શક્ય બનશે અને હવે જો આઈ માઇનસ ની સામે ગોઠવવા માટે લઈએ તો આઈ માઇનસ તો હવે આઈ માઇનસ સાથે Br માઇનસ Cl માઇનસ એફ માઈનસ તો આવી ગયા એટલે બાકી કયું વધ્યું ખાલી આ ઓક્સિજન એટલે આમાં એક થશે એટલે આપણે આ ફિઝિકલી ગણતરી કરી તો આ ચાર ને ત્રણ સાત ને બે નવ ને એક દસ એટલે ટોટલ થશે દસ એટલે સામ સામેની જોડ જુદી જુદી કેટલી રીતે બનાવી શકીએ છીએ દસ રીતે એટલે દસ થઈ ગયા હવે સામ સામેની જોડ મૂકી દઈએ તો બાકીના ત્રણ લિગેનના સમતલિય ત્રિકોણ રત્નમાં ગોઠવા જેમ કે આઈ એફ અને સીએલ છે તો બાકીના ત્રણમાં એક બી આર આવ્યો અહીં આગળ પછી એક આઈ આવે અને એક ઓક્સિજન ઓ ટુ માઇનસ આવે છે તો આ ગોઠવી દઈએ તો એ ત્રણને પાછા બે રીતે ગોઠવી શકાય એટલે આમ આ દરેક પ્રકારમાં સામસામેની જે જોડ બને એવી દરેક જોડમાં બીજા બે સમઘટકો શક્ય બને એટલે ત્રણમાંથી એ ત્રણેયને ચક્રીય ક્રમમાં ગોઠવવા તો ત્રણ માઈનસ એક ફેક્ટોરિયલ એટલે કે બે ફેક્ટોરિયલ એટલે કે બે એટલે આમ ટોટલ દસ ગુણ્યા બે એટલે કે વીસ અહીંયા આગળ વિન્યાસ સમઘટકો શક્ય બને તો આ એમસીક્યુ ઘણો અગત્યનો બરાબર સમજી લેજો કે ત્રિકોણીય દ્વિપીડા રચના હોય અને ધાતુઆયન સાથે પાંચે પાંચ અલગ અલગ લિગેન્ડ હોય તેના કેટલા વિન્યાસ સમઘટકો શક્ય બને તેની આપણે આ ગણતરી સમજાય તો જવાબ આવે છે વીસ એટલે આપણો અહીંયા આગળ જે ચાર વિકલ્પ છે એમાંથી આપણો જવાબ કયો શક્ય બનશે અહીંયા આગળ તો એ વિકલ્પ ડી થાય છે વિકલ્પ ડી તો એમાં આપેલા છે વીસ સમઘટકો હા હવે એક બીજો અગત્યનો આવો જ એમ સીક્યુ તેની રકમ આ મુજબ આપેલી છે ધાતુ આયન એમ એન ટુ પ્લસ સાથે છ એક દંતીય લિગેન અને સાથે છ એક દંતીય લિગેન એ બી સીડીઈ અને એફ જુદા જુદા છે તે જોડાઈને નિયમિત અષ્ટફલકીય ભૌમિતિક રચના ધરાવતો આસંકીર્ણ આયન બનાવે છે એનું વ્યાપક સૂત્ર તો તેના કેટલા ઘટકો શક્ય બને વિન્યાસ સમઘટકો એનો અર્થ કે એમાં ભૌમિતિક સમઘટકો પણ આવી ગયા પ્રકાશ ક્રિયાશીલ હોય તો એ પણ આવી ગયા એટલે અવકાશીય સમઘટકો ટોટલ કેટલા બનશે તો હવે આની સમજૂતી હવે અહીંયા યાદ રાખો ધાતુઆયન એની ભૌમિતિક એ અષ્ટફલકીય ભૌમિતિક રચના ધરાવતું સંકીર્ણ બનાવે છે धातु आयन સાથે 6 એક દંતિય અલગ અલગ લિગેન્ડ જોડાયેલા છે તો હવે આ કઈ રીતે નક્કી કરવું તો આપણે અહીંયા જે સામસામેની ત્રણ જોડ છે એમાંથી કોઈ એક સામસામેની જોડ લઈ લેઈએ તો मान लो ક્યાં આગળ એક ચોક્કસ લિગેન્ડ નિશ્ચિત કરી દઈએ આ એક નિશ્ચિત રાખી એની સામે અહીં આગળ બીજો લિગેન્ડ જો મૂકીએ તો કેટલી રીતે મૂકી શકાય તે પાંચ રીતે મૂકી શકાશે કેમ કે ટોટલ છ લિગેન્ડ કોઈ એક નિશ્ચિત લિગેન્ડ આપણે અહીંયા આગળ ગોઠવી દઈએ તો એના સામેના સ્થાનમાં જે આપણે લિગેન્ડ ગોઠવી શકીએ છીએ એ આપણે પાંચ રીતે ગોઠવી શકીએ કેમ કે બાકીના પાંચ લિગેન્ડને આપણે અહીંયા આગળ ગોઠવી શકીએ છીએ તો બાકી વધ્યા ચાર લિગેન્ડ હવે બાકી વધ્યા ચાર લિગેન્ડ તો એને ક્યાં ગોઠવીશું તો એ ચાર લિગેન્ડને આપણે અહીંયા આગળ આ એક આ બે આ ત્રણ અને આ ચાર આ એક આ બે અને આ ત્રણ આ ચાર આ ચાર સ્થાનમાં જે સમતલ્ય સમચોરસ રચના છે તો આપણે પણ જોયું કે ચારેયમાં અલગ અલગ લિગેન્ડ ગોઠવીએ તો એને આપણે ત્રણ રીતે ગોઠવી શકીએ છીએ એટલે આમ પાંચ જે સામસામેની જોડ બને એમાં સમતલ્ય સમચોરસ રચનામાં ચાર લિગેન્ડને ગોઠવવાના ત્રણ પ્રકાર એટલે પાંચ તરી પંદર એ ટોટલ એના ભૌમિતિક સમઘટકો બનશે પણ આ દરેક જે સમઘટક થયો પંદરે પંદર સમઘટકો એના જે પ્રતિબિંબીઓ મળશે એ એના ઉપર અધ્યારોપિત નહીં થાય એટલે આ પંદરે પંદરના પ્રતિબિંબીઓ એટલે કે પંદર દુ ત્રીસ તો ટોટલ ત્રીસ એના વિન્યાસ એટલે કે અવકાશીય સમઘટકો મળે એટલે આના પંદરે પંદર સમઘટકો એ પ્રકાશ ક્રિયાશીલ હશે કે પંદરે પંદર એ સમિતિ તલ ધરાવતા નથી એટલે કે એમના પ્રતિબિંબી એમના ઉપર અધ્યારોપિત નથી એટલે અહીંયા ટોટલ જે વિન્યાસ સંગઠકો અથવા ટોટલ જે અવકાશીય સંગઠકો કહીએ અથવા પ્રકાશ સંગઠકો તો એ ત્રીસ થશે પણ જો આ જ એમસીક્યુ એમ પૂછે કે આના કેટલા ભૌમિતિક સંગઠકો તો એ જવાબ આવશે પંદર તો વિકલ્પ એ જવાબ આવી જાય એટલે યાદ રાખો આ એમસીક્યુમાં ખાસ કે અષ્ટફલકીય રચના ધરાવતું સંકીર્ણમાં ધાતુ આયન સાથે જોડાયેલા છ છ એક દંતીય લિગેન અલગ અલગ હોય તો એના ટોટલ વિન્યાસ ઘટકો કેટલા થયા ત્રીસ અથવા ટોટલ પ્રકાશ ઘટકો કેટલા થયા તો ત્રીસ પણ એના ભૌમિતિક સમઘટકો કેટલા થાય તો પંદર થશે અને કઈ રીતે બને તે આપણે આ ટૂંકમાં સમજાવી દીધું હવે એક આ ભૌમિતિક સમઘટકતાનો એમ સીક્યુ અહીં આપેલું આ સંકીર્ણ સીઓ એને થ્રી થ્રાઇસ એનો ટુ થ્રાઇસ તટસ આ સંકીર્ણ સંયોજનના સંદર્ભમાં કયા બંધારણ ફેશિયલ સમઘટકના નથી એટલે આપણને ચાર વિકલ્પમાં જે ચાર બંધારણ આપ્યા તે કયા ફેશિયલ સમઘટકના નથી તો ફેશિયલ સમઘટક કોને કહેવાય ટૂંકમાં કહીએ તો એ કયા પ્રકારના સંકિરણમાં ઉદ્ભવે છે એમ એ થ્રી બી થ્રી પ્રકારનું એટલે ધાતુ એન સાથે ત્રણ સમાન લિગેન્ડ અને બીજા અલગ ત્રણ સમાન લિગેન્ડ હોય એ જોડાયેલા હોય ત્યારે એમાં ફેશિયલ અને મેરિડ્યુનલ એવા બે ભૌમિતિક સમઘટકો બને છે હવે આપેલો સમઘટક ફેશિયલ છે કે મેરિડ્યુનલ એ નક્કી કરવું હોય તો આ બે અલગ અલગ પ્રકારના જે લિગેન્ડ છે એમાંથી કોઈ એક લિગેન્ડ પસંદ કર લો દાખલા તરીકે આપણે એનએચ થ્રી તો એનએથ્રીના આ ત્રણ લિગેન છે એની ગોઠવણી બરાબર જોવાની જો અહીં આગળ આ ત્રણે ત્રણ એનએચ થ્રી લિગેન પાસ પાસેના સ્થાનમાં એટલે કે એકબીજા સાથે નાઇન્ટી ડિગ્રીના એંગલે ગોઠવાયેલા હશે તો એવો સમઘટક એ ફેશિયલ સમઘટક કહેવાય કેમ કે અષ્ટફલકના એક જ ફેસ ઉપર આવે છે જેમ કે અહીંયા આગળ આ ત્રણ એનએચ થ્રી લિગેન એ અષ્ટફલકના એક જ ફેસ ઉપર આવશે અહીં આગળ એટલે આ ફેશિયલ કહેવાશે ટૂંકમાં આપણે જે આ એક લિગેન પસંદ કરીએ છીએ એ સામસામેના સ્થાનમાં ના હોવો જોઈએ જો સામ સામેના સ્થાનમાં હોય તો એ મેરિડિયોનલ થઈ જ જશે પણ સામ સામેના સ્થાનમાં ન હોય તો એ ફેશિયલ થઈ જવાનું હવે આ બીજું બંધારણ જોઈએ તો આમાં એક એનએ થ્રી અહીંયા આગળ છે બીજો એનએચ થ્રી અહીંયા આગળ છે તો એના પાસેના સ્થાનમાં જ છે આ એટલે કે એ નાઇન્ટી ડિગ્રીના ખૂણે જ ગોઠવાયેલો છે આપણે આ જોઈએ તો અહીંયા પણ અને ત્રીજો એનએચ થ્રી અહીંયા આગળ છે તો આ પણ નાઇન્ટી ડિગ્રીના એંગલ જ ગોઠવાયેલો છે સામસામેના સ્થાનમાં નથી તો આ પણ ફેશિયલ છે ત્રીજો જોઈએ તો અહીંયા આગળ આ એક એનએચ થ્રી પછી બીજો એનએચ થ્રી તો એ એના સાથે નાઇન્ટી ડિગ્રીના કુણે પાસ પાસેના સ્થાનમાં પણ આ એનએચ થ્રી કહીએ તો એ આની સામેના સ્થાનમાં છે એકસો એંશી ડિગ્રી મતલબ આ ફેશિયલ સમઘટક નથી આ મેરીડિયોનલ છે ચોથું સંયોજન જોઈએ તો આ એનએચ થ્રી લી આ બીજો એનએચ થ્રી તો એના પાસેના સ્થાનમાં જ છે પછી આ ત્રીજો એનએચ થ્રી તો એ પણ નાઇન્ટી ડિગ્રીના એંગલ એ પાસેના સ્થાનમાં જ છે એટલે આ પણ ફેશિયલ છે મતલબ આ જે ત્રીજું સંકીર્ણ છે એ જે બંધારણ છે એ ફેશિયલ સમઘટકનું નથી એટલે આપણો જવાબ અહીંયા આગળ થશે તો માત્ર ત્રણ નંબરનું સંકીર્ણ છે તો એ આપણને કયો વિકલ્પ આપ્યો છે વિકલ્પ બી તો બાકીના કોઈ વિકલ્પ જવાબ આવશે નહીં એટલે આમ આ ફેશિયલ અને મેરિડિયનલ કોને કહેવાય એની પણ આપણે ટૂંકમાં સમજૂતી આપી હવે આ બીજો એક ભૌમિતિક રચના ઉપરથી એમ શીખવી જોઈએ બરાબર અહીંયા કહ્યું છે કે એમ એ ટુ બી ડી એન પ્લસ ઓર માઇનસ પ્રકારના સંકીર્ણનું સૂત્ર એટલે અહીંયા આગળ ટોટલ છ લિગેન્ડ છે બે સમાન એ લિગેન્ડ એક દંતીય અને ચાર બી સી ડી અને ઈ અલગ અલગ લિગેન્ડ છે એ પણ એક દંતીય એટલે અહીંયા આગળ એમ જે ધાતુઆયન છે એનો સવર્ગ છ થયો એટલે આ સૂત્ર ઉપરથી જે એની બેઝિક બાબતો છે એ આપણે પહેલાં નક્કી કરી લેવાની કે એનો સવર્ગ છ છે એટલે આ સંકીર્ણની ભૌમિતિક રચના અષ્ટફલકીય છે તો આ સૂત્ર ધરાવતા અષ્ટફલકીય ભૌમિતિક રચના ધરાવતા સંકીર્ણ આયનના ભૌમિતિક સમઘટકોની સંખ્યા અને પ્રકાશ સમઘટકો સહિત कुल विन्यास समघटकोनी संख्या એટલે અહીંયા માત્ર પ્રકાશ સમઘટકો નહીં પ્રકાશ સમઘટકો સહિત કુલ विन्यास સમઘટકો તે અનુક્રમે કેટલી થાય એટલે અહીંયા વિગત આપીએ a b c d e આ બધા એક દંતિય એલિગન્ડ છે તો હવે અહીંયા જે બે સમાન લિગેન્ડ a આપ્યા આપણે બે સમાન લિગેન્ડા a આપ્યા છે એની ગોઠવણી ઉપરથી આપણે સહેલાઈથી નક્કી કરીએ તો પહેલું આ બે સમાન એ લિગેન્ડને સામ સામેના સ્થાનમાં ગોઠવી દઈએ તો બાકીના ચાર અલગ લિગેન્ડ જે અહીંયા આગળ આપણે ગોઠવીએ એ સમતલ્ય સમચોરસ રચનામાં થશે બરાબર તો એ આપણે આગળ જોઈ લીધું કે એમાં આપણે એને ત્રણ રીતે ગોઠવી શકીએ છીએ તો આ બે સમાન લિગેન્ડ સામ સામેના સ્થાનમાં હોય તો બાકીના ચાર બી સીડી ઈ લિગેન્ટને સમતલીય સમચોરસ રચનામાં આપણે ત્રણ રીતે ગોઠવી શકીએ છીએ હવે આ જે સમગટકો બનશે ત્રણ એ ટ્રાન્સ છે કેમ કે બે સમાન એલિગેન સામસામેના સ્થાનમાં છે અને ટ્રાન્સ સમઘટક એ સમિતિ તલ ધરાવે એટલે કે એનો પ્રતિબિંબી એના ઉપર અધ્યારોપિત છે એટલે આ ત્રણે ભૌમિતિક સમઘટકો એ પ્રકાશ ક્રિયાશીલ છે યાદ રાખો અને આપણે ભૌમિતિક સમઘટકતામાં જાણીએ જ છે જો સમઘટક હોય તો એ પ્રકાશ સંગટકતા નહીં દર્શાવે એનો પ્રતિબિંબી એના ઉપર અધ્યારોપિત છે હવે આપણે અહીંયા બે સમાન લીગેન એ પાસ પાસેના સ્થાનમાં હોય એટલે એક અહીંયા અને બીજો એના નાઇન્ટી એંગલે મા લો કે અહીંયા આગળ મૂકી દીધો આ ચારમાંથી ગમે ત્યાં મૂકી શકાય તો બાકીના જે ચાર લિગેન્ડ રહ્યા બાકીના જે ચાર લિગેન્ડ એટલે અહીંયા બે એ લિગેન્ડ પાસ પાસેના સ્થાનમાં એટલે કે નેવ ડિગ્રીના ખૂણે તો આ બાકીના જે ચાર લિગેન્ડ છે એ ચાર લિગેન્ડ બી સીડીઈ માંથી સામ સામેના સ્થાનમાં કોઈ એક જ જોડ મૂકી શકાય જેમ કે અહીંયા આગળ આપણે જોઈએ તો આ સ્થાન એ આની સામે એની સામેનું છે અને આ સ્થાન એ એની સામેનું છે તો સામ સામેનું આ બે સ્થાન ખાલી છે એક આ અને કા તો અહીંયા આગળ આપણે આ બી અને સી ગોઠવી શકીએ તો ડી અહીં આવી જશે અથવા અહીંયા બી અને ડી તો સી અહીં આવી જશે અથવા સી અને ડી તો બી અહીં આવી શકે એટલે સામસામેના સ્થાનમાં આપણે એ કેટલી રીતે ગોઠવી શકીએ છીએ તો એ સામ સામેના સ્થાનમાં અહીંયા જે લીગેન ગોઠવીશું તો એના પ્રકાર ફોર સી ટુ આ ગાણિતિક રીતે એટલે કે ચારમાંથી બે લીગેનને પસંદ કરવાના પ્રકાર તો ચાર ગુણ્યા ત્રણ ભાગ્યા બે એટલે કે છ થશે એટલે છ રીતે ગોઠવી શકીએ છીએ જેમ બી હોય તો બીની સામે સી ડી અને ઈ એમાંથી કોઈ એક લીગેન આપણે મૂકી શકીએ છીએ એ રીતે સીની સામે પછી ડીની સામે આગળ આપણે આવી જોડ બનાવી જ તે ટોટલ કેટલી બનશે અહીંયા આગળ છ જોડ બનશે અને આ સમઘટક સીસ છે કેમ કે અહીંયા બે એ પાસ પાસેના સ્થાનમાં છે એટલે આમના પ્રતિબિંબી એમના ઉપર અધ્યારોપિત થઈ શકતા નથી એટલે આ છ સમઘટકોના પ્રતિબિંબીઓ મળશે આપણને જે એમના ઉપર અધ્યારોપિત નહીં હોય એટલે એ પ્રકાશ ક્રિયાશીલ છે એટલે ટોટલ પ્રકાશ ક્રિયાશીલ સમગટકો કેટલા થશે છ દૂને बार थसे टोटल प्रकाश क्रियाशील समटक अगर आ बार एट्ल आग आ छौमितिक को के जेमा ये पास ना स्थान में बीजा साम ना स्थान में एवं त्र को जे अँ बताया टोटल भौमितिक समटकों के था? नौ अह भौमितिक समटको नौ था से પણ એમાંથી છ પ્રકાશ ક્રિયાશીલ છે એના પ્રતિબિંબી મળશે એટલે ટોટલ પ્રકાશ ક્રિયાશીલ થયા કેટલા થયા બાર થયા એટલે આમ કુલ વિન્યાસ સમઘટકો એટલે બાર પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો બે ગુણ્યા છ અને ત્રણ અપ્રકાશ ક્રિયાશીલ એટલે ટોટલ થશે પંદર એટલે આમ અહીંયા આગળ ટોટલ સમઘટકો અહીંયા જે કહીએ ભૌમિતિક અને પ્રકાશ ક્રિયાશીલ સાથે એ કેટલા થઈ જવાના પંદર પણ માત્ર માત્ર ભૌમિતિક સમઘટકો તો એ નવ થશે એટલે આપણો વિકલ્પ અહીંયા આગળ કયો સાચો થશે તો ભૌમિતિક સમઘટકો નવ અને ટોટલ સમઘટકો પ્રકાશ સમઘટકો સહિત એ પંદર તો વિકલ્પ એ તો આ બરાબર ધ્યાન રાખજો આવા જુદી જુદી પ્રકારના એમસીક્યુ અહીંયા પૂછી શકે માત્ર ભૌમિતિક સમઘટકો કેટલા એવું પણ પૂછે માત્ર પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કેટલા તો એ બાર અને કુલ સંગઠકો કેટલા હતો પંદર એટલે આમ ભૌમિતિક ગોઠવણીઓને આધારે આ જુદા જુદા સંગઠકો આપણે આ રીતે સમજાવી શકીએ આવો જ એક બીજો અગત્યનો એમ શીખ્યું અષ્ટફલકીય રચના માટે જ અહીંયા આપેલું સંકીર્ણ એ એમ એ ટુ બી ટુ સીડી એન પ્લસ ઓર માઇનસ તો આ સૂત્ર ધરાવતા અને એ અષ્ટફલકીય તો છે જ અષ્ટફલકીય રચના ધરાવતા સંકીર્ણ આયનમાં ભૌમિતિક સમઘટકોની સંખ્યા અને પ્રકાશ સમઘટકો સહિત કુલ વિન્યાસ સમઘટકોની અથવા કુલ અવકાશીય સમઘટકોની સંખ્યા અનુક્રમે કેટલી છે હવે ખાસ અહીંયા આપેલો જે સંકીર્ણનો પ્રકાર છે એમાં એ પ્રકારના બે લિગેન બી પ્રકારના બે લિગેન જ્યારે સી પ્રકારનું એક અને ડી પ્રકારનું એક એમ થઈને ટોટલ છ લિગેન્ડ છે એટલે બે અલગ અલગ લિગેન જે છે એની સંખ્યા બે બે છે અને બીજા બે અલગ અલગ લિગેન છે એની સંખ્યા એક એક છે તો આપણે હવે કઈ રીતે સમજાવી શકીએ તો જુઓ અહીંયા આગળ આપણે પહેલાં બે સમાન લિગેન એને પસંદ કરી લઈએ તો એના માટે બે શક્યતા કે બે એ લિગેન સામસામે અથવા બે એ લિગેન પાસ પાસે આપણે ગોઠવી શકીએ છીએ જેમ કે અહીંયા બે એ લિગેન્ડ સામ સામે તો એ આપણે આ ગોઠવીએ અથવા બે એ લિગેન્ડ પાસ પાસે આવી બે રીતે ગોઠવીએ તો બે એ લિગેન્ડ સામ સામે હોય તો હવે બીજા બે સમાન બી લિગેન્ડ છે તો એને પણ સામ સામે ગોઠવી શકીએ તો ત્રીજા જે જુદા જુદા પ્રકારના બે એલિગેન્ટ છે સી અને ડી એ પણ સામ સામે આગળ બે સામ સામે સી અને ડી સામ સામે એવી ગોઠવણી જોવા મળે તો જો અહીંયા આગળ આ એક ગોઠવીએ તો આ બે પછી આ સી અને ડી પણ સામ સામે તો અહીંયા આગળ આ સામ સામે છે અથવા બે બી સામ સામે છે મતલબ આ જે સંગઠક છે ટ્રાન્સ છે પ્રકાશ ક્રિયાશીલ નથી ફરીથી લઈએ બે એ સામસામે પણ બે બી પાસ પાસે એટલે આપણે અહીંયા આગળ એક બી અહીંયા મૂકીએ તો એના પાસેના સ્થાનમાં બીજો બી અહીંયા આગળ મૂકી દઈએ બરાબર તો હવે બાકીના જે બે લિગેન્ડ વધ્યા સી અને ડી તો એને પણ આ રીતે પાસ પાસેના સ્થાનમાં જ મૂકવા પડશે આ સમઘટક પણ ટ્રાન્સ થશે કેમ કે બે સમાન લિગેન્ડ સામ સામે છે એ તો આ એક અલગ લિગેન્ડ તો આમ બે એ સામ સામે હોય એવા બે સમઘટક થયા હવે બે એ પાસ પાસે હોય તો દાખલા તરીકે આ અહીંયા આગળ એક એ મૂક્યો બીજો એ કહીએ અહીંયા આગળ તો બી માટે આપણે કયો ઓપ્શન કે બે બી લિગેન્ડ સામ સામે તો આ બે બી લિગેન્ડ સામ સામે મૂકી દઈએ તો આ સામ સામેના સ્થાનમાં તો બાકીના બે લિગેન્ડ રહ્યા સી અને ડી તો એ પાસ પાસેના સ્થાનમાં તો આ સમઘટક પણ કયો થાય છે ટ્રાન્સ અને ટ્રાન્સ હોય એટલે પ્રકાશ ક્રિયાશીલ ન હોય એટલે આ પણ બિન પ્રકાશ કર્યા છે હવે બે એ પાસ પાસે માટે બે બી પણ પાસ પાસે હોય તો આ એ પાસ પાસે છે તો આ બે બી લિગેન્ટ પણ આપણે અહીંયા પાસ પાસે મૂકી દઈએ તો હવે જોઈ શકીએ છીએ બાકીના બે લિગેન્ટ સી અને ડી તો એ પણ પાસ પાસે આવી જશે એટલે અહીંયા સામ સામેમાં સામસામેના સ્થાનમાં એક પણ સમાન લિગેન્ડ આવતો નથી એટલે આ સમઘટક શીસ બને છે એટલે એ સમિતિ તલ ધરાવશે એનું પ્રતિબિંબ એના ઉપર અધ્યારોપિત નથી એટલે આ સમઘટક પ્રકાશ ક્રિયાશીલ છે એટલે આમ ચાર ભૌમિતિક સમઘટકો થયા એમાં ત્રણ ટ્રાન્સ અને એક શીષ અને જે શિષ છે એનો એક પ્રકાશ ક્રિયાશીલ સંગઠક મળે છે એટલે પ્રકાશ ક્રિયાશીલ બે થયા એટલે આમ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો સહી ટોટલ સમઘટકો કેટલા થઈ ગયા અહીંયા આગળ તો આ એક બે ત્રણ અને ચાર અને આનો પ્રતિબિંબી પાંચ એ પ્રકાશ ક્રિયાશીલ થયા અને ચાર ભૌમિતિક સમઘટકો એટલે આપણો જવાબ થશે વિકલ્પ ડી ચાર ભૌમિતિક સમઘટકો જે આ ચાર જુદા જુદા બંધારણ છે આમાંથી છેલ્લું આ જે બંધારણ છે સી એ એનો પ્રતિબિંબી સમઘટક મળે છે એ એના ઉપર અધ્યારોપિત નથી કારણ કે એ સમિતિ તલ ધરાવતું નથી એટલે એ પ્રકાશ ક્રિયાશીલ થાય એટલે આમ ટોટલ સમગટકો થયા અહીંયા પાંચ જેમાં બે પ્રકાશ ક્રિયાશીલ કહેવાય બરાબર ચાર ભૌમિતિક સમઘટકો કહેવાય એમાં ત્રણ ટ્રાન્સ અને એક શીસ તો આમાં જુદા જુદા ક્વેશ્ચન પૂછી શકે કે આના કેટલા ટ્રાન્સ સમઘટકો છે તો ત્રણ જવાબ આવશે આમાં કેટલા સીસ સમઘટકો મળે તો એક જવાબ આવે કેટલા પ્રકાશ સમઘટકો મળશે તો બે જવાબ આવે કુલ કેટલા વિન્યાસ સમઘટકો મળશે તો પાંચ જવાબ આવે એટલે આમ આવા વિવિધ પ્રકારના સમઘટકતાના એમસીક્યુ પૂછી શકે હવે અહીં આગળ આ એક મિશ્ર એમસીક્યુ છે સમઘટકતા ઉપર કે આ એક આપેલું સંયોજન સી આર એન એ થ્રી ફોર એન ટુ ટ્વાઇસ સીએલ ઋણ એન એમાં સંકીર્ણ કઈ સમઘટકતા ધરાવી શકે એટલે આપણી ટોટલ સમઘટકતાઓ બધી જ ધ્યાનમાં રાખવાની એમાંથી કયા કયા પ્રકારની સમઘટકતાઓ બને હવે પહેલી વાત એ કે આમાં બધા જ એક દંતીય લિગેન છે બરાબર તો સૌથી પહેલાં આપણે જોઈએ તો એનો ટુ જે લિગેન છે અહીંયા આગળ આ એનો ટુ લિગેન એમાં નાઇટ્રોજનથી સ વર્ગ પામે છે અથવા અહીંયા જે ઓક્સિજન ઓક્સિજનથી સવર્ક પામતો હોય તો આપણે એને એ આ રીતે લખી શકાય તો ઓક્સિજન ઓક્સિજનથી સવર્ક પામે લિગેન્ડ એનું એ જ છે પણ એ સવર્ગ વર્ગ જુદા જુદા પરમાણુઓથી પામે છે ધાતુ એન સાથે એટલે એના કારણે આ બંધનીય સંગઠકતા દર્શાવે છે એટલે આનો બંધનીય સંગટક આપણે અહીંયા આગળ દર્શાવી શકીએ છીએ બરાબર પછી અહીંયા આગળ ફરીથી જોઈએ તો આમાં એનો ટુ જે બે લિગેન છે બરાબર અને આ સીએલ જે ઋણાયન છે સ વર્ગ જે કોર્ડિનેશન સર્કલ છે એની બહાર તો એક એનો ટુ અને એક સીએલ માઇનસ હા એની અદલા બદલી કરી લઈએ એટલે સીએલને અંદર લઈ લઈએ અને એનો ટુને બાર લઈ લઈએ તો આ એનો આપણને અહીંયા આગળ કયો સંગટક મળે છે આ એનીય આ સીએલ અંદર આવી ગયો એનો ટુ બાર આવી ગયો એટલે આયનીય સંગઠકતા પણ આમાં ઉદભવે છે હવે આપણે આ જોઈએ છીએ કે એમ એ ફોર બી ટુ પ્રકારનું સંકીર્ણ છે બે એનો લિગેન સામ સામે હશે અથવા પાસ પાસે એના સ્થાનમાં મૂકી શકાશે એના આધારે આના બે ભૌમિતિક સંગઠકો સીસ અને ટ્રાન્સ મળે છે એટલે આમ આપેલા સંકિર્ણમાં બંધનીય સંગઠકતા પણ થાય આયનીય પણ થાય અને ભૌમિતિક પણ થાય એટલે આપેલા વિકલ્પમાં પહેલો વિકલ્પ એ બંધનીય આયનીય અને ભૌમિતિક તો આ આપણો જવાબ થઈ જશે બરાબર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજના આપણા આ લેક્ચરમાં આપણે જે એમસીક્યુ જોયા અગત્યના એ ફરીથી બરાબર ધ્યાનથી એ તમે જોજો અને આજનો લેક્ચર આપણે અહીંયા પૂરા પૂરો કરીએ છીએ હવે આના પછીના લેક્ચરમાં આપણે આસમ ઘટકતાના કેટલાક ક્વેશ્ચન જોઈ પછી આપણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીના અગત્યના પ્રશ્નો સમજીશું તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આભાર